ભરતા ટમાટા નું શાક ખાજો, તમાર ભગવાન ની કૃપા અટકી હશે તે મટી જશે, તમારા દિવસ સારા થઈ જશે. બાબા ને જયો, બાબા ને જયો. રાજકોટ થી ક્યારે આવ્યો? હાલે આવ્યો મામા. હા, રાજકોટ માં શાંતિ છે ને? હા, શાંતિ છે. હા, તમારા મનીયો હમણાં કે સમાચાર સાંભળ્યા હતા કે મનીયો મેળ માં નથી? હા, મનીયો ને ખુબ બહુ તકલીફ છે. કઈ બતાવા ગયા હતા કે નતા ગયા? હા, બતાવા તો ગયા હતા, પેલા શાસ્ત્રીજી જોડે, તાંત્રિકજી જોડે, બાબા જોડે. પણ તે તો પૈસા લે છે, મને અભણ માણસ ને છેતરી જાય છે. એ ખોટી અંધશ્રદ્ધા હે, આપણે એમાં પડાય ને, ખોટા મોય લાવે, એટલે આપણે ડોક્ટર પાસે જઈએ. હા, એ તો સાચી વાત. તો ડોક્ટર ગાંડા નું જાણે છે તેમ ને? હા, એક રાજકોટ માં છે ઢેબર સાહેબ કરી, તો આપણે એની પાસે જઈએ. હા, તો ચાલો જઈ આવજો આપણે. હા, તો બોલાવો મનિયા ને. હા મનિયા, એ બેન મનિયા, મનિયા ત્યાં આપણે દવાખાને જવાનું છે. ક્યાં પેલો ઇન્જેક્શન? અરે ઇન્જેક્શન તને નહીં પે, મને ડબકાર છે. તો ભલે તો હોવી ડબકાર. અરે બાપને સામે આવું બોલાય? તમારે ચિંતા કરવાની જરૂરત નથી, આને મટી જશે. અરે ડોક્ટર સાહેબ, તમે કેટલી વાત કરો, મારો એક નો એક દીકરો છે, ચિંતા તો થાય છે. તમારો એક નો એક દીકરો ચિંતા ના થાય? પછી લઈ જજો. હા, તમારો દીકરો સાજો થઈ જશે ને? હા, તમારો દીકરો સાજો થઈ જશે. હા, ભૂલતા હોય એવું લાગે, 6000 ના થાય, વધારે થાય? 6000 રૂપિયા થાય છે. ખાલી 6000? હા, તો તમે તો કોઈ અંતર્યામી છો, કારણ કે શાસ્ત્રીજી તો 25000 રૂપિયા ઠોકે છે. બધા લૂટવા માટે બેઠા હોય છે. હા, તો લો પાણીયા 6000 રૂપિયા આપી દે ડોક્ટર સાહેબ ને. ચાલ બેટા. અરે બાપુ તમે? હા, મારો દીકરો સાજો તો થઈ ગયો છે. ટામેટા ટામેટા 15 રૂપિયા કિલો ટામેટા. બાપુ આપણે ટામેટા લઈ લઈએ, આ તો પેલા ભૂવા કરતા શાસ્ત્રીજી કરતા સસ્તા છે. હા, મારો દીકરો સમજવા માંડ્યો છે, કારણ કે તેને ખબર પડવા માંડી છે કે ટામેટા સસ્તા જાય છે. નમસ્કાર મિત્રો, તો આપણે શ્રદ્ધા રાખવી જોઈએ, અંધશ્રદ્ધા ના રાખવી જોઈએ. અને શરીરમાં શારીરિક બીમારી હોય તો આપણે દવાખાને જવું જોઈએ. અસ્તુ, ભારત માતા કી જય.